નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને એક્સિલન્સ સ્ટડી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય છે ગણિત સ્વ અધ્યયન પોથીમાં એકમ નંબર ત્રણ એટલે કે પાઠ નંબર ત્રણ સંખ્યા સાથે રમત તેના વિશે અભ્યાસ કરીશું એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું ચાર અંકની મોટામાં મોટી સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે હવે ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે તો કેટલા થયા ચાર અંક થયા ને આ સંખ્યાને શું કહેવાય એક હજાર બરાબર હવે એક હજારના આપણે અવિભાજ્ય અવયવો પાડવાશે તો કઈ રીતે પાડશું એક હજાર એના અડધ પાંચસો એના અડધા પચીસસો એના અડધા એકસો પચીસ એટલે આ તો બધી વિભાજ્ય સંખ્યા છે એકસો પચીસના પાડસો પચીસ પંચા એકસો પચીસ પાંચ એક પચું પચું પચીસ પાંચ એકા પાંચ તો એક બે ને ત્રણ કેટલા અવિભાજ્ય અવયવ મળ્યા ત્રણ તો જવાબ આવશે ત્રણ બે પાંચ અંકની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે તો જે રીતે આપણે ચાર અંકની મોટા મોટી કરી એવી રીતે નાનામાં નાની પણ નાનામાં નાની યાદ રાખવાની કઈ છે પાંચ નવડા બરાબર તો આ પાંચ છે હવે આની આના અવિભાજ્ય અવયવ કેટલા મળશે તો આના ખાલી આપણે ત્રણ વડે ભાગી શકીશું અને અગિયાર વડે ભાગી શકીશું એટલે આના અવયવ જે છે બે જ મળશે ત્રણ નંબર કોઈપણ બે ક્રમિક એકી સંખ્યાઓના સરવાળાને નિશેષ ભાગી શકે છે તેઓ નાનામાં નાનો અંક કયો હવે કોઈપણ બે ક્રમિક એકી સંખ્યા દાખલા તરીકે એક વત્તા ત્રણ તો કેટલા થયા ચાર હવે ચારે નાનામાં નાના કેટલા વડે ભાગી શકાય બે બીજું ઉદાહરણ લઈએ કોઈ ધ્યાન રાખજો કોઈપણ બે ક્રમિક ત્રણ વત્તા પાંચ બે લેવાની એકી સંખ્યાઓ ક્રમિક લેવાની બંનેનો સરવાળો થશે આઠ આઠને પણ કેટલા વડે ભગાય બે તો જવાબ આવશે બે ચાર નંબર નીચેનામાંથી કયું વિધાન ખોટું છે હવે જોવો પહેલું છે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાવ બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાવ કેટલો થાય તો એક અને બે લઈએ તો શું આવશે જવાબ એક એટલે સાચું છે બીજું લઈએ સ અવિભાજ્ય અવયવની જોડ તો આપણને ખબર છે સ અવિભાજ્ય કોને કહેવાય તો માત્ર એક અને માત્ર એક જ અવયવ હોય એટલે એ પણ સાચું છે ત્રીજું બે ક્રમિક સંખ્યાઓનો ગુસ્સા બે મળે બે ક્રમિક સંખ્યાઓ બેકી સંખ્યાઓ છે તો બે અને ચાર લઈએ તો એનો ગુસ્સા કેટલો થશે બે કા બે 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 દુ ચાર એટલે જવાબ આવશે બે તો એ પણ સાચું છે તો ખોટું કયું છે તો છેલ્લું કઈ રીતે તો કે એકી અને બેકી સંખ્યાઓનો ગુસ્સા બેકી છે હવે એકી સંખ્યા દાખલા તરીકે ત્રણ લીધી અને બેકી સંખ્યા ચાર લીધી હવે બંનેનો ગુસ્સા હશે તો આવે બેકી સંખ્યા ના બંનેનો ગુસ્સા હંમેશા કેટલો આવશે એક એટલે ખોટું છે આ જવાબ આવશે પાંચ નંબર જો સાત હજાર બસો ચોપન બોક્સમાં અઠ્ઠાણું વડે અઠ્ઠાણું ને બાવીસ વડે નિશેષ ભાગી શકાય તો ચોરસના સ્થાને કયો અંક આવે હવે આપણે અહીંયા સ્થાને અંક જોતો છે તો અહીંયા અગિયારની નિ વિભાજ્યતાની ચાવીઓ આપણે અજમાવીશું સાત બે પાંચ અહીંયા નથી ખબર અને અઠ્ઠાણું તો પહેલાં બેકી સંખ્યા લઈશું બરાબર તો કેટલા થશે સાત ને પાંચ બાર અહીંયા બાકી છે બાર ને આઠ ઓગણીસ વત્તા એક્સ એને હમણાં બાકી રાખશું પછી બે બેકી એકી સંખ્યા લઈએ એકી સંખ્યા લીધી ને બે કી સંખ્યા લઈએ બે ચાર આઠ તો આઠ ને ચાર બાર ને બે ચૌદ બરાબર તો ચૌદ જે છે એની બરાબર કેટલા થયા હતા હમણાં ફરીથી જોઈ લઈએ સાત બે પાંચ ડેસ નવ આઠ એક ચૌદ યાદ રાખજો આઠ ને પાંતેર સાત દુ ચૌદને એક પંદર પંદર ને પાંચ બરાબર છે ને એક ત્રણ ને આઠ બરાબર પંદર તો હવે શું કરવાનું વીસ બરાબર ચૌદ વીસ ને સામે લઈ જઈએ તો એક્સ બરાબર વીસ ઓછા ચૌદ એટલે જવાબ આવશે છ તો એક્સ ના સ્થાને શું જવાબ આવે છ સાત નંબર છ નંબર સત્તરસો ઓગણત્રીસના અવિભાજ્ય અવયવોનો સરવાળો ખાલી જગ્યા થાય અહીંયા સત્તરસો ઓગણત્રીસના તમે અવિભાજ્ય અવયવ પાડશો તો એક ગુણ્યા ઓગણીસ ગુણ્યા એકાણું આવશે બરાબર હવે આનો સરવાળો કરો તો જવાબ આવશે એકસો ને અગિયાર પણ એ તો ઓપ્શનમાં આપ્યો નથી તો આ પ્રશ્ન જ ખોટો છે અહીંયા શું આવે સત્તરસો ઓગણત્રીસના અવિભાજ્ય અવયવો સરવાળો શબ્દ કાઢી નાખવાનો એટલે હવે એવું આવશે ઓગણીસ અને એકાણું પણ એમાંથી આપણને ઓપ્શનમાં કોણ આપ્યું છે ઓગણીસ તો જવાબ આવશે ઓગણીસ એટલે આને આપણે કાઢી નાખશું સાત નંબર કોઈ પણ ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને નીચે પૈકી કઈ સંખ્યા વડે દરેક વખતે નિશેષ ભાગી શકાય હવે કોઈ પણ ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ લઈએ બરાબર કોઈપણ ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ આપણે અહીંયા લઈએ તો દાખલા તરીકે આપણે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર લઈએ તો ચાર દુ આઠ આઠ તરી ચોવીસ બરાબર તો ચોવીસ છે છે એની ચા વિભાજ્યતાની ચાવી કેટલી તો અંદર ચાર છે ના હોય બે ત્રણ બે તરી છ એટલે એ આવે બે પણ આવે તો શું નથી આવતું નવ તો નવ વડે નિશેષ ભાગી શકાશે નહીં આઠ નંબર પંચોતેર સાહીઠ અને એકસો પાંચના સામાન્ય અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી હવે આના માટે આપણે લસા કાઢવો પડે બરાબર તો સામાન્ય અવયવ પંચોતેર તો પંચોતેરના અવયવ સાહીઠ અને એના ત્રણેયના અવયવો પાડશું તો જવાબ આવશે બે અવયવોની સંખ્યા કીધું છે પંચોતેર છે આપણે કરીને જોઈએ જોવું છે ચલો જોઈ લઈએ પંચોતેરના અવયવ પાડીએ પચીસ પંચા પંચોતેર પચું પચું પાંચ ને પાંચ એટલે આના આવશે ત્રણ વખત પાંચ સાહીઠના લઈએ ત્રીસ દુ સાહીઠ પંદર દુ ત્રીસ ત્રણ પંચા પંદર પાંચ એકા પાંચ જો અહીંયા પણ પાંચ આવ્યા એકસો પાંચ લઈએ બરાબર તો એમાં પણ આવશે પાંત્રીસથી હવે ઉપાડશો એટલે આવી જશે તો એ સંખ્યા ગણવાની છે અહીંયા પાંચ આવે અહીંયા આવે અહીંયા આવે અને એક બધામાં હોય બરાબર એટલે સામાન્ય હવે આવશે એક અને પાંચ તો એ સંખ્યા કેટલી થઈ તો કે એક અને બે તો બે જવાબ આવશે નવ નંબર નીચેના પૈકી કઈ જોડી સ અવિભાજ્ય નથી સ અવિભાજ્ય એટલે એક અવયવ મળતો નથી એકથી વધારે અવયવ મળે અવિભાજ્ય નથી અહીંયા બંનેમાં કંઈ સરખું નથી તો એક અહીંયા કંઈ નથી તો એક અહીંયા કંઈ નથી તો એક તો આ ત્રણેય જોડીઓ તો છે તો કઈ જોડી નથી આ કેમ તો આઠના અવયવ ચાર દુ આઠ દસના અવયવ પાંચ દુ દસ એટલે બે જોડીઓ મળે એટલે અવિભાજ્ય અવયવ નથી દસ નંબર નીચેના પૈકી કઈ સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય બરાબર તો આપણને જોઈને જ ખ્યાલ આવી જાય છે કે આ જે છે દસ દસ છે એટલે નિશેષ ભાગી શકાશે નહીં તો ભાગી કહી શકાય નિશેષ અહીંયા પણ એક ત્રણ વધશે અહીંયા એકડો વધશે તો આ જે છે બેકી સંખ્યા છે એટલે આને એક અગિયાર વડે નિશેષ ભાગી શકાય એટલે અમુક ખાલી છે ને સંખ્યા ગણીને આપણે નક્કી કરી નાખવાનું એના માટે ગણતરી કરવા બેસવાનું નહીં દસ નંબર અગિયાર નંબર દસ પંદર અને વીસનો લસા જણાવો દસ પંદર વીસ લસા લઈશું બે પંચા દસ પંદર એમણે દસ દુ વીસ પછી પાછા પાંચ એમ એમણમ પંદર એમણે પાંચ દુ દસ પછી ત્રણ તો પાંચ અહીંયા પાંચ તેરી પંદર ને પાંચ એમણે છેલ્લે આવશે પાંચ બરાબર તો શું જવાબ આવશે બે દુ ચાર પાતરી પંદર પંદર ચોક સાહીઠ એટલે જવાબ આવશે સાહીઠ જો બે સંખ્યાનો લસા એકસો એંસી હોય તો ગુસ્સા પૈકી કયો નીચે પૈ નીચેના પૈકી કયો હોઈ શકે હવે લસા એકસો એંસી છે બે સંખ્યાઓનો તો કેટલો હોય જ્યારે આવી રીતે ગણતરી આવે ને ત્યારે ડાયરેક્ટ ભાગાકાર કરીને જોઈ લેવાના બરાબર બે સંખ્યાઓનો લસા કેટલો આવે છે તો કે એકસો ને એસી તો એનો ગુસ્સા કેટલો હશે તો ભાગાકાર કરો એટલે જવાબ આવશે પંચોતેર ખાલી જગ્યા પૂરો તેર ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે દરેકને એકત્રીસ હોય તો એકત્રીસ એકા એકત્રીસ ચોપન એકા ચોપન એટલે દરેકનો અવયવ એક તો હોય જ તે ચૌદ પ્રત્યેક અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે બે કોઈપણ સંખ્યાના અવયવોનો સરવાળો તેના કરતાં બમણો થાય તો તે ખાલી જગ્યા સંખ્યા બને તો કોઈપણ સંખ્યાના અવયવોનો સરવાળો કરો બરાબર બે અને ત્રણ એનો સરવાળો કરીએ તો પાંચ પાંચ કેવી સંખ્યા છે પૂર્ણ એટલે સંપૂર્ણ સંખ્યા બને સોળ નંબર ખાલી જગ્યા એ માત્ર ને માત્ર એક જ બેકી અવિભાજ્ય સંખ્યા છે એ આપણને બુક્સમાં આપેલું છે કે બે છે એ માત્ર એક બેકી અવિભાજ્ય સંખ્યા છે સત્તર બે સંખ્યાઓ કે જેનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય તેને શું કહેવાય તો કે સ અવિભાજ્ય સંખ્યા તેનો અવિભાજ્ય અવયવ એક જ આવશે અઢાર એકથી સો વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યાઓ મળે એકથી સો વચ્ચે કેટલી સંખ્યાઓ મળે તો કે પચીસ અવિભાજ્ય સંખ્યાઓ મળે બરાબર હોય તો જોઈ લઈએ સોના અવયવ ઉપાડશું તો પચીસ ચોક સો બરાબર એટલે આ બેકી સંખ્યા છે અને આ પચીસ જે છે એકી સંખ્યા છે હવે એના અવયવ શું પડશે પચું પચું પચીસ પાંચ એકા પાંચ તો આ કેવા છે અવિભાજ્ય મતલબ કે કેટલા અવયવ મળે તો કે પચીસ અવિભાજ્ય સંખ્યાઓ મળે એટલે આ શોર્ટકટ રીત થઈ ગઈ ઓગણીસ નંબર કોઈપણ સંખ્યાના એકમના સ્થાને ખાલી જગ્યા હોય તો તેને દસ વડે નિશેષ ભાગી શકાય હવે એકમના સ્થાને શૂન્ય હોય તો જ તેને દસ વડે ભાગી શકાય તે દસની અવિભાજ્યતાની ચાવીમાં આપેલું છે વીસ સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય જો તેના એકમના સ્થાને પાંચ વડે કોને ભાગી શકાય તો કે એકમના સ્થાને જીરો અને પાંચ હોય અથવા ઝીરો કે પાંચ હોય એકવીસ નંબર સંખ્યાના એકી સ્થાને આવેલા અંકોની અંકોના સરવાળાની અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળાની બાદ બાકી શૂન્ય કે ખાલી જગ્યા હોય તો તેને અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો અગિયારનો અવયવી હોવો જોઈએ અગિયારનો અવયવી હોય તો તે નિશેષ ભાગી શકાય બાવીસ બે કે તેથી વધુ સંખ્યાઓના લસા એટલે નાનામાં નાનો સામાન્ય અવયવ ત્રેવીસ બે કે તેથી વધુ સંખ્યાઓના ગુસ્સા એટલે મોટામાં મોટું સામાન્ય અવયવ ત્રણ નંબર સૂચના મુજબ કરો પાંચ હજાર ત્રણસો પાંત્રીસ અને નવ લાખ વીસ હજાર આઠ આઠસો ચૌદને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં ચકાસો તો અહીંયા આપણે પહેલાં પાંચ હજાર ત્રણસો પાંત્રીસ લીધા એની એકી સંખ્યા એ ત્રણ ને પાંચ ત્રણ ને પાંચનો સરવાળો આવશે આઠ બેકી સંખ્યાનો સરવાળો પણ આઠ આઠમાંથી આઠ જાય તો શૂન્ય આપણે આગ જ જોયું કે શૂન્ય કે અગિયારનો અવયવી હોય તો અગિયાર વડે ભાગી શકાય એટલે આ સંખ્યાને ભાગી શકાશે હવે આ સંખ્યા જોઈ લઈએ એકી સંખ્યાનો સરવાળો નવ વત્તા બે વત્તા આઠ વત્તા ચાર સરવાળો આવશે ત્રેવીસ એકીસા સ્થાને તો એકી સ્થાને તો જીરો જીરો એક આવે છે તો ખાલી એક બાવીસમાંથી એક જાય ત્રેવીસમાંથી એક જાય તો બાવીસ તો આને પણ અગિયાર દુ બાવીસ એટલે આને પણ અગિયાર વડેની શેષ ભાગી શકાય તો જવાબ આવશે હા તેને અગિયાર વડેની શેષ ભાગી શકાય છે પચીસ નંબર એસી છન્નું એકસો અને એકસો સાહીઠનો લસાઅ શોધો અહીંયા મેં લસા શોધેલો છે પહેલાં બે વડે લઈએ ચાલીસ દુ એંસી અડતાલીસ દુ છન્નું એકસો પચીસ હેમણા એંસી દુ એકસો સાહીઠ પછી બે વડે દસ દુ વીસ બાર ચોવીસ એકસો પચીસ એમણાં વીસ ચાલીસ પછી પાંચ વડે બે વડે પાછા પાંચ दू દસ છ दू બાર પચીસ એમણે દસ દુ વીસ પાછા બે વડે પાંચ એમણાં બે તરી છ પચીસ એમણમ પાંચ दू દસ ત્રણ વડે તો પાંચ ને આ બધું એમણે ત્રણ એકા ત્રણ પછી પાંચ વડે તો પચું પચું પચીસ ને બાકીના એમણે પછી પાંચ વડે તો પચું પચું પચીસ ને પાંચ એકા પાંચ એટલે આ બધાનો ગુણાકાર અહીંયા લઈએ તો ગુણાકાર આવશે બાર હજાર છવ્વીસ નંબર એક બે ચાર અને પાંચનો એકવાર ઉપયોગ કરીને ચાર અંકની એવી એકી સંખ્યા બનાવો કે જેના પહેલાં અને છેલ્લા અંકની અદલાબદલી કરીએ તો તેને ચાર વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા આપણે મોટી સંખ્યા છે પાંચ પણ પાંચ નહીં લઈએ ચાર લઈશું તો ચાર પાંચ બે અને એક જેના ક્રમમાં આપણે ફેરફાર કરીએ પાંચ કેમ ના લીધી તો પાંચ અને એકના ક્રમમાં ફેરફાર કરીએ બરાબર તો પાંચ અને એક તો છ થઈ જાય પણ અહીંયા છનો સરવાળો થશે નહીં અને ચારને ને એક પાંચ થઈ જાય તો બીજા સ્થાને પાંચ આવી જાય છે એટલે એવી રીતે આપણે સરવાળો કરીશું તો એમાં ચાર ચાર વડે નિશેષ ભાગી શકાશે ક્રમ બદલશું તો ચારની જગ્યાએ એક જશે અને એકની જગ્યાએ ચાર તો પંદરસો ને ચોવીસ સત્યાવીસ નંબર એક ઓરડાના ભોંયતળિયાની લંબાઈ છત્રીસ સેમી અને પહોળાઈ સોળ સેમી છે આખું આ આખું ભોંયતળિયું ઢાંકવા બે સેમીની ઓછામાં ઓછી કેટલી લાદીની જરૂર પડશે તો અહીંયા ક્ષેત્રફળ શોધશું લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ છત્રીસ ગુણ્યા સોળ એટલે જવાબ આવશે પાંચસો ને છોતેર ચોરસ સેમી હવે લાદીનું ક્ષેત્રફળ તો લાદી છે બે ગુણ બે સેન્ટીમીટરની ચોરસ લાદી છે એટલે બે બે આવશે તો બે દુ ચાર હવે લાદીની સંખ્યા તો લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં ચોરસનું ક્ષેત્રફળ પાંચસો છોતેર છેદમાં ચાર તો જવાબ આવશે એકસો ને ચુમ્માલીસ અઠ્યાવીસ નંબર ત્રણ કવરને પોસ્ટ કરવા અનુક્રમે દરેક રૂપિયા વીસ રૂપિયા અઠ્યાવીસ અને રૂપિયા છત્રીસની ટિકિટ લગાડવાની થાય છે જો તમે ફક્ત એક જ કિંમતની એક જ પ્રકારની તમામ ટિકિટો ખરીદવા ઈચ્છતા હોય તો મહત્તમ કઈ કિંમતવાળી ટિકિટ ખરીદી શકાય તો આના માટે આપણે ગુસ્સા લઈશું વીસના અવયવ ચાર પંચાવીસ પાંચ એકા પાંચ બે દુ ચાર ચાર પંચાવીસ અઠ્યાવીસના બે દુ ચાર ચાર સિત્તા અઠ્યાવીસ છત્રીસના બે દુ ચાર ત્રણ ત્રણ તરી નવ નવ ચોક છત્રીસ અને આપણે બીજી રીતે આવી રીતે પણ અવયવ પાડી શકીએ દસ ટુ વીસ પાંચ દુ દસ પાંચ એકા પાંચ તો તમને જે રીત સરળ પડે એવી રીતે અવયવ પાડવાના હવે ત્રણેયમાં શું છે તો બે 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 બધા ત્રણેયમાં છે તો બે ગુણ્યા બે તો ગુસ્સા આવશે ચાર બરાબર એટલે મહત્તમ ચાર કિંમતવાળી ટિકિટી ટિકટ ખરીદી શકાય ઓગણત્રીસ નંબર એક દુકાનમાં પેન્સિલ સંચો અને શાર્પનર સંચો એટલે શાર્પનર અને રબર એટલે ઇરેઝરના અનુક્રમે છ નંગ ચાર નંગ અને પાંચ નંગના તૈયાર પેકેટ વેચાય છે જો શાળા વસ્તુ ભંડાર માટે સમાન સંખ્યામાં આ ત્રણેય વસ્તુઓ ખરીદવી હોય તો તમામના ઓછામાં ઓછા કેટલા કેટલા પેકેટ્સ ખરીદવા પડે તો ઓછામાં ઓછું હોય ત્યારે લ સા અ બરાબર લઘુત્તમ સામાન્ય અવયવી તો એના માટે આપણે લસા એટલે લઘુત્તમ ઓછામાં ઓછું તો એના માટે આપણે લસા લઈશું બરાબર તો છ ચાર પાંચનો લસા લઈએ ત્રણ દુ છ બે દુ ચાર પાંચ એમણમ ત્રણ એમણમ બે એકા બે પાંચ એમણમ ત્રણ એકા ત્રણ એક એમણમ પાંચ એકા એક પાંચ એકા પાંચ બરાબર તો આનો ગુણાકાર આપણે કરીશું બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો લસા આવશે ચાર પંચ બે દુ ચાર ચાર તરી બાર બાર પંચા સાઈઠ એટલે લસા આવ્યો સાહીઠ હવે પેન્સિલના પેકેટ ગણવાના છે આગળ જ આપણે શીખ્યા કે કોઈ પણ સંખ્યા શોધવી હોય તો ભાગાકાર કરવાનો બરાબર તો અહીંયા આપણે ભાગાકાર કરશું જવાબ આવ્યો સાહીઠ પેન્સિલના પેકેટ કેટલા હતા છ તો સાઈઠ ભાગ્યા છ એટલે પેન્સિલના પેકેટ દસ સાહીઠ ભાગ્યા ચાર એટલે પંદર ચોક સાહીઠ તો જવાબ આવશે પંદર રબરના પેકેટ તો સાહીઠ ભાગ્યા પાંચ બાર પંચા સાઈઠ તો દસ પંદર અને બાર એ જવાબ આવશે ત્રીસ બસો કિલોમીટરના રોડ પર પ્રત્યેક કિલોમીટરે કપાયેલ અંતર દર્શાવતા એકથી બસો અંકિત કરેલ માઇલસ્ટોન લગાડેલ છે રોડની શરૂઆતથી એક બસ ટ્રક અને ટેક્સી પ્રવાસ શરૂ કરે છે જો બસ પ્રત્યેક દસમાં માઇલસ્ટોન પર ઊભી રહે ટ્રક દરેક બારમા માઇલ સ્ટોન પર ઊભો રહે અને ટેક્સી પ્રત્યેક આઠમા માઇલ સ્ટોન પર ઊભી રહે તો શરૂઆત બાદ કયા માઇલસ્ટોન પર ત્રણેય વાહનો એક સાથે ઊભા રહેશે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આવા દાખલા તમારે પૂછાય જ છે જ્યારે એક સાથે ઊભું રહેવાનું આવે તો લસા લઈ લેવાનું એટલે અહીંયા લસા લીધો દસ બાર આઠ પાંચ દુ દસ છ દુ બાર ચાર દુ આઠ પાંચ એમણે ત્રણ દુ છ બે દુ ચાર પાંચ એમણે ત્રણ એમણે બે કા બે પછી ત્રણ એકા ત્રણ પાંચ એમણે પાંચ એકા પાંચ બધાનો ગુણાકાર કરશું તો જવાબ આવશે એકસો વીસ તો ત્રણેય વાહનો જે છે પર પર સ્ટોન એકસાથે ઊભા રહેશે એકત્રીસ નંબર એક શાળા પુસ્તકાલયમાં સાતસો એસી પુસ્તકો અંગ્રેજીના અને ત્રણસો ચોસઠ પુસ્તકો વિજ્ઞાનના છે જો પુસ્તકોને પ્રત્યેક વિષય ખાનામાં સમાન સંખ્યામાં ગોઠવવા હોય તો દરેક ખાનામાં કેટલા પુસ્તકો મૂકવા જોઈએ બરાબર તો અહીંયા આપણે ગુસ્સા લીધો છે લસાથી પણ આ દાખલો થાય સાતસો એંસીનો ગુસા કરશું ત્રણસો નેવ ગુણ્યા બે સાતસો એંસી એકસો પંચાણું ગુણ્યા બે ત્રણસો તરી એકસો પંચાણું તેર પંચા પાસઠ તેર એકા તેર એટલે એના અવયવશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તેર પછી ત્રણસો ચોસઠ એકસો ગુણ્યા બુ બે ત્રણસો ચોસઠ એકાણું ગુણ્યા બે એકસો બ્યાસી તેર સિત્તા એકાણું તેર એકાતેર તો એના પણ આવશે બે ગુણ્યા બે ગુણ્યા સાત ગુણ્યા તેર એટલે અહીંયા જવાબ આવ અહીંયા આ લીધા હવે બંનેમાં સરખું શું છે તો બે બે અને તેર તો જવાબ આવશે બે દુ ચાર પંદર ચોક તેર ચોક બાવન એટલે દરેક ખાનામાં બાવન પુસ્તકો મૂકવા જોઈએ એના પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન આ ખાલી આપણે સમજાવશું નહીં એમણે જોઈ લઈશું કેમ કે આગળ આપણે દાખલા સમજી લીધા છે એક નીચેનામાંથી કઈ સંખ્યા ચારનો અવયવી છે તો ચાર તેરી બાર ચારનો અવયવી બાર છે નીચે બે નીચેનામાંથી કઈ સંખ્યા છવ્વીસનો અવયવ છે તો છવ્વીસ જે છે છવ્વીસનો અવયવ છે છવ્વીસ એકા છવ્વીસ ત્રણ નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય નથી તો આપણે જાણીએ છીએ એક ચાર જો એક્સને છ વડે અને બેને છ વડે અને બે વડે ભાગી શકાય તો તેને ખાલી જગ્યા વડે ભાગી શકાય તો ને છ વડે ને બે વડે તો ત્રણ દો છ એટલે જવાબ આવશે ત્રણ પાંચ નીચેનામાંથી કઈ સંખ્યા અગિયાર વડે વિભાજ્ય થાય તો અગિયાર વડે તમે જોશો બરાબર તો આ બધી સંખ્યાઓ કંઈ ભાગી શકાશે નહીં એકસઠ હજાર આઠસો નવ એને અગિયાર વડે ભાગશો તો શૂન શેષ જે છે શૂન્ય આવશે છ નંબર છ અને આઠના સોથી નાના સામાન્ય અવયવી લખો તો અહીંયા છનો આખો ગળિયો લખવાનો છે અહીંયા આઠનો આખો ગળિયો લખવાનો છે અને બંનેમાં સરખું શું છે તો કે બંનેમાં ચોવીસ છે બંનેમાં અડતાલીસ છે અને બંનેમાં છન્નું છે તો સામાન્ય અવયવી ચોવીસ અડતાલીસ અને છન્નું આવશે સાત નંબર પચીસ ચાલીસ અને પચાસનો ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસ્સા અસોધો પચીસ લઈએ પચું પાછું પચીસ પાંચિકા પાંચ ચાલીસ વીસ દુ ચાલીસ દસ દુ પાંચ દુ દસ પાંચકા પાંચ પચાસ પચીસ દુ પચાસ પાંચ એકા પાંચ પચું પચું એના અવયવ લઈએ પાંચ ગુણ્યા પાંચ અહીંયાથી બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ચાલીસના વયો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ પચાસના વયો બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ત્રણેયમાં શું છે તો પાંચ પાંચ અને પાંચ તો ત્રણેયનો ગુસ્સા શું આવશે પાંચ આઠ નંબર છ આઠ અને પંદરથી વિભાજ્ય ત્રણ અંકોની સૌથી નાની સંખ્યા શોધો તો એનો લસા લઈ લઈએ છ આઠ અને પંદર ત્રણ દુ છ ચાર દુ આઠ પંદર એમણમ

કે જેનો માત્ર એક અવયવ હોય એક જ સંખ્યા મળે તેને સ અવિભાજ્ય સંખ્યા કહે છે હવે કોઈ પણ ત્રણ લખી શકો અહીંયા મેં અઢાર અને પાંત્રીસ લીધા પંદર અને સાડત્રીસ લીધા પાંચ અને ત્રણ લઈ શકો ત્રણ અને નવ લઈ શકો તમે એક અને ત્રણ લઈ શકો ને પાંચ લઈ શકો ટૂંકમાં બંનેનો સામાન્ય અવયવ એક જ આવવો જોઈએ દસ નંબર પંદર અને એક્સનો લસા સાહીઠ હોય તો એક્સ શોધો તો એક્સના લસા હશે એટલે ગુણાકાર હશે તો પંદર ગુણ્યા એક્સ બરાબર સાહીઠ બરાબર આપણને સીધું ખબર પડે પંદર ચોક સાઈઠ તો ડાયરેક્ટ ચાર પણ એવું ન આવડે તો શું કરવાનું તો ગુણાકાર કરીને પંદર નીચે જાય ભાગાકાર થાય એટલે જવાબ આવશે ચાર તો એક્સની સંખ્યા આપણને ચાર મળશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ પૂર્ણ થાય છે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજા મિત્રોને પણ સેન્ડ કરજો જેથી તેમણે પણ ગણતરી સાથેના દાખલા ગણી શકે અને વિસ્તૃતમાં સમજી શકે થેન્ક યુ